નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ગુણોત્તર વિશ્લેષણ, એનો દાખલા નંબર 37. સ્ટોક ઉથલાનો ગુણોત્તર 4 વખત. શરૂઆતનો સ્ટોક છેવટના સ્ટોક કરતા 2500 ઓછો છે, જેના કરતા કીધું એના બરાબર ધાર લેવાનો, એટલે છેવટનો સ્ટોક x ધારવાનો અને શરૂનો સ્ટોક x -2500. સરેરાશ સ્ટોક 11250 અને ખરીદીની રકમ શોધો. એના એ જ ત્રણ સૂત્રો મૂકી દેવાના. સ્ટોક ઉથલો એકો છે 4 વખત, વેચેલ માલની પડતર x અને સરેરાશ સ્ટોક 11250, એટલે 4 × 11250 બરાબર x, x બરાબર 45000. આમાં ધારી લઈએ, પહેલા ધારો કે છેવટનો સ્ટોક x હોય, છેવટનો સ્ટોક x હોય તો શરૂનો કેટલો હોય? x કરતા 2500 ઓછો. આમાં કિંમત મૂકીએ તો 11250 બરાબર શરૂનો સ્ટોક x -2500 પ્લસ આખરનો સ્ટોક x છેદમાં 2. 11250 બે ભાગાકારમાં છે આ બાજુ, એટલે ગુણ્યા 2 x ને x 2x -2500. આનો ગુણાકાર થાય 22500, આ -2500 આ બાજુ આવે એટલે +2500 બરાબર 2x. 25000 સરવાળો થાય, બે ગુણાકારમાં છે આ બાજુ આવે એટલે ભાગાકારમાં, x x બરાબર 12500. આપણે x કોને ધાર્યો હતો? તો કે છેવટનો સ્ટોક ને, એટલે છેવટનો સ્ટોક આવ્યો 12500. તો શરૂનો એના કરતા 2500 ઓછો, આમાં x ની કિંમત મૂકતા x ની કિંમત આવી 12500 -2500 એટલે 10000. આ મળ્યો શરૂનો સ્ટોક. હવે ખરીદીની ગણતરી કરીએ, એમાં વેચેલ માલની પડતર આવી 45000 બરાબર શરૂનો સ્ટોક આવ્યો 10000, ખરીદી x અને આખર સ્ટોક છે 2500, એટલે 45000, સોરી 2500 નહીં પણ 12500, આ 12500, 45000, 10000 આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય અને -12500 આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય, એટલે x બરાબર 47500 થાય. થેન્ક યુ ફ્રેન્ડ્સ.